બોડેલી ખાતેના ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ સ્પર્ધા સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાઈ. સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન સહિતની રમતો માટે કહેવાતું હતું કે આ રમતો માત્ર દાનાત્ય પરિવારના બાળકો જ રમતા હોય છે, પરંતુ ખેલ મહાકુંભે આ સીમાઓને દૂર કરી છે. હવે ગરીબ આદિવાસી પરિવારના બાળકો પણ આ રમતોમાં ઉત્સાહભેર ભાગ લઈ રમતગમત ક્ષેત્રે આગળ વધી રહ્યા છે. સ્કેટિંગ, ચેસ, બેડમિન્ટન સહિતની કેટલી એવી રમતો છે કે જે માત્ર હાઈ પ્રોફાઇલ અને આર્થિક રીતે સદ્ધર હોય પરિવારના બાળકો જ રમી શકતા હતા, પરંતુ તત્કાલીન મુજબ પ્રધાન અને આજના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જે પ્લેટફોર્મ પ્રદાન કર્યું છે, ત્યારથી રાજ્યના છેવાડાના આદિવાસી ગરીબ ખેલાડીઓ પણ પોતાની ખેલ પ્રતિભાને ખેલ મહાકુંભ થકી પ્રદર્શિત કરી રહ્યા છે. ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગની સ્પર્ધા બોડેલી ખાતેના સ્વામિનારાયણ મંદિર સંકુલ ખાતે યોજાઈ હતી, જેમાં મોટા પ્રમાણમાં જિલ્લાના આદિવાસી ખેલાડીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સ્પર્ધાની શરૂઆત સ્વામિનારાયણ મંદિરના સ્વામી સાથે જિલ્લા રમતગમત અધિકારી લક્ષ્મણસિંહ ચૌહાણે ફ્લેગ કરી હોવાનું કરાવી હતી. ખેલકૂદનું જીવનમાં મહત્વ સમજાવતા સ્વામીએ સ્વામિનારાયણ સંકુલ છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા જિલ્લાના આદિવાસી બાળકોને તમામ રમતગમતો માટે પ્રોત્સાહિત કરી તાલીમ આપવાનું હોવાનું જણાવેલ. દુનિયાની અંદર જેમ જેમ સમય આગળ જાય છે તેમ તેમ અભ્યાસની સાથે રમત જગતનું પણ એટલું જ મહત્ત્વ વધતું ગયું છે, અને એમાં ભારત અને ખાસ કરીને ગુજરાત પાછો ના પડી જાય એ માટે આપણે માનનીય જે મુખ્યમંત્રી સાહેબ તરીકે જ્યારે નરેન્દ્રભાઈ મોદી અહીંયા હતા અને એમણે જે ખેલ મહાકુંભની શરૂઆત કરી, એ ખેલ મહાકુંભથી આજે ગુજરાત અને ગુજરાતના જે નાના નાના ગામડાઓ અત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી ગામડાઓમાં પણ રમત જગત એટલું બધું વિકાસ પામી ગયું છે કે જે રમતો ફક્ત પૈસાદારની રમતો કહેવાતી હતી, ગોલ્ફ છે, સ્કેટિંગ છે, એવી બધી રમતો આજે નાના નાના આદિવાસી ગરીબ બાળકો પણ રમતા થઈ ગયા છે, અને એટલા બધા ઉત્સાહભેર બધા ભાગ લે છે અને એકદમ ભારતનું નામ, ગુજરાતનું નામ અને પોતાના સમાજનું નામ આજે ને કાલે એક દિવસે છેક ઓલિમ્પિક સુધી પહોંચી અને પોતે રોશન કરે એવી ખાસ એક મોટી બહુ જ મોટો સિંહ ફાળો નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ વિસ્તારમાં રમત જગતની અંદર એક ખેલ મહાકુંભનું આયોજન કરી અને પૂરો પાડ્યો છે, એના માટે આપણે એમનો પણ ખાસ ખાસ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે સાથે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, DSO અને એવા જે કોઈ શિક્ષકો પણ રમત જગત સાથે સંકળાયેલા છે એ અને તમામ વિદ્યાર્થીઓ, એ બધાને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ભવિષ્યમાં આ ઉત્તરોત્તર આપણો દેશ એ છે દુનિયા લેવલે આવી રીતે જુદી જુદી રમતોમાં પ્રગતિ કરે એ માટે ખાસ શુભેચ્છાઓ. મારું નામ રાઠોડ તુષારકુમાર રાહુલભાઈ છે. હું ધોરણ 9માં BPA શ્રી સ્વામિનારાયણ છાત્રાલયમાં ભણું છું. હું જ્યારથી આ સ્કેટિંગની રમત દેખી ત્યારથી મને સ્કેટિંગમાં ઇન્ટરેસ્ટ આવ્યો. ત્યાં મારા માટે સ્કેટિંગ લાવવા શક્ય ન હતા, અશક્ય હતા, પણ મારા ઘરેથી મને સ્કેટિંગ લઈ આપ્યા અને હું આ BPA સ્વામિનારાયણ છાત્રાલયમાં આવીને સ્કેટિંગની તાલીમ મેળવી. ત્યારબાદ હું ગઈ સાલથી ખેલ મહાકુંભમાં રમું છું. આ સાલે મારી મહેનત પ્રમાણે મારો પ્રથમ નંબર આવ્યો છે. હવે હું રાજ્ય કક્ષાએ રમું અને ત્યાં પણ મારો સારો નંબર આવે એવી મારી ઈચ્છા છે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે ઇમરાન મંસૂરી, છોટાઉદેપુર.